લાઈક એ ટાઈમે મને એટલી ખબર નથી પડતી કે રિયલ ડાયમંડ આ શું છે કે લાઈક શું કહેવાય. લાઈક હું ફર્સ્ટ ટાઈમ તો 8 વર્ષ પહેલાં મારા મોમ ડેડ સાથે આવી હતી, ત્યારે તો હું લાઈક બહુ નાની હતી. ધેન એ ટાઈમે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ ખરીદી કરેલી. ત્યારથી જ બધી નવી નવી ડિઝાઇનો જે મને ક્યાંય બીજે જોવા નથી મળતી અને ફર્સ્ટ ટાઈમમાં મને ગમી બી જાય છે, ત્યારથી લાઈક અમે લોકો શોપિંગ કરતા આવ્યા છીએ. અત્યાર સુધી રિયલ ડાયમંડ જ્વેલરીમાં વધારે ડિઝાઇન્સ ને વધારે બધું જોવા મળતું હોય છે જે પાર્શ્વમાંથી મળે છે. અને એક ટ્રસ્ટ છે અમને કે અમે લાઈક વસ્તુ ખરીદીએ છીએ તો એ પાછળ બી લાઈક સારી રીતે અમને એવી વસ્તુ બી એ લોકો આપે છે, એનું સ્ટેટિસ્ફિકેશન બી મને મળે છે જ્વેલરી ઉપર. 7 વર્ષ પહેલાં જ્યારે હું આવતી હતી ત્યારે નાની હતી, ત્યારે એટલી મને સમજણ શક્તિ બી નહોતી. ત્યારે હું મમ્મી પપ્પા સાથે લાઈક ખરીદી કરવા આવતી હતી ગોલ્ડની. દેન ધીમે ધીમે ટાઈમ થતો ગયો અને મારા હવે મેરેજ થઈ ગયા, દેન બાદ હવે હું એકલી બી આવું છું તો બી એક જાતનો મને ટ્રસ્ટ છે પાર્શ્વ પર. લાઈક એ ટાઈમે મને એટલી ખબર નથી પડતી કે રિયલ ડાયમંડ આ શું છે કે લાઈક શું કહેવાય. બટ દેન હવે મને જ્યારે મેરેજ થયા અને લાઈક મારી એજ પ્રોપર થઈ, દેન મને ખબર પડે છે. ઘણી વખત એવું થયું છે કે લાઈક મને જે ગમતી ડિઝાઇન હોય, જે મેં નેટ પરથી જોયું હોય કે રાઈટ મેં કોઈ બીજા કોઈ પર્ટિક્યુલર મેં ટાઈપ જોઈ હોય અને મને હું પાર્શ્વમાં આવીને કહું છું લાઈક, તો મને નવી નવી ડિઝાઇન બી બતાવે છે. દેન એમાં બી મને ઇમ્પ્રૂવ કરી આપે છે કે તમે આ ડિઝાઇન સિલેક્ટ કરો, આ ડિઝાઇન સિલેક્ટ કરો. અને કદાચ મને ના બી ગમે તો બી એ લોકો એટલી રીતે બી હેલ્પ કરે છે મને કે નવી ડિઝાઇનો બી લાવી આપે છે. દેન મારી આગળ લાઈક વધારે પડતી ડિઝાઇનો કમ્ફર્ટ રહે એવી રીતે મને બતાવે બી છે. મારા ડેડ એન્ડ દર્શન સર છે, એ બંનેના લાઈક 8 વર્ષથી રિલેશન અને બધું રીતે મેન્ટેન છે. સો અમે લોકો જ્વેલરી ખરીદવા માટે પહેલાં પાર્શ્વને પ્રેફરન્સ આપીએ છીએ વધારે, એન્ડ અમે બીજે ક્યાંય જતા જ નથી બીકોઝ એની ડિઝાઇન્સ એન્ડ ટ્રસ્ટ બધું વધારે અમને અનુકૂળ આવે છે.